જ નથી તો તમારી પૂરું પીવાનું અને પૂરું પીવા માટે તમારે શાંતિથી શિક્ષક આવે ત્યારે શાંતિથી સાંભળવાનું હોય તોફાન મસ્તી બંધ કરવાના તોફાન મસ્તી ક્યારે કરવાના વેકેશનમાં આપણે કરશું ને રિસેસમાં કરવાના તોફાન મસ્તી કોઈને લાગે એવા ન હોવા જોઈએ કોઈને દુઃખ થાય એવા ન હોવા જોઈએ બરોબર આનંદ આપે આપણે આપણો ધ્યેય વાક્ય શું છે આનંદ આનંદ આપે એવું બધું જ હોવું જોઈએ ઘરમાં તમારા પપ્પા મમ્મી તમને કહેવા જોઈએ કે અરે આ ખુશ બદલાઈ ગયો ખુશમાં એટલો બધો બદલાવ કે પોતાના કપડા પોતાના ચોપડા બધું વ્યવસ્થિત રાખતો થઈ ગયો કરી શકો કે નહીં તમે આ બધું હા વ્યવસ્થિત તૈયાર થઈને સ્કૂલમાં આવી શકો કે નહીં માથામાં તેલ નાખીને આવી શકો કે નહીં હા કપડા ભલે ફાટેલા હોય પણ સિલાઈ કરેલા તો કરાય ને ના મમ્મીને કહીને પાછળ પડીને સિલાઈ તો કરાવી શકું કે નહીં જરૂરી નથી નવા કપડા પહેરવા પણ જેટલા પહેરો એટલા ચોખ્ખા અને વ્યવસ્થિત હોય એ તો તમારા હાથમાં છે બરોબર છે ત્યાર પછી બધા જ માથામાં તેલ નાખી બરોબર વ્યવસ્થિત તૈયાર થઈને આવશો ઘરેથી પાકું માથામાં તેલ નાખીને આવશો સમય કરતા પહેલા આવી જશો અહીંયા બેલ વાગે એ પહેલા આવી જશો પાકું અને બને એટલો આનંદ અહીંયાથી લઈને જજો જેટલો પણ આનંદ મળે અહીંયાથી લઈને જજો ને એ આનંદ પછી ઘરમાં મમ્મી પપ્પાને અને આજુબાજુ વાળાને બાંટજો બરોબર છે એનો એનો બહુ મોટો ફાયદો થશે એ વેકેશનમાં હું કહીશ તમને હું પણ આવીશ ત્યાંથી ખાંડી લીધી વેકેશનમાં એક દિવસ તો આવીશ જ પાક્કું ઘણી બધી જગ્યાએ જવાનું પણ એક દિવસ તો કલ્યાણનો પાક્કો બરોબર છે ત્યારે આપણે હકીકતથી ઘણું બધું કંઈક કરશું આ બધા મોટા ભાઈઓ સાથે સંપર્કમાં રહેજો તમને બધાને કહી દીધું છે તમારી ટ્વેલ્થની એક્ઝામ પતે 21 તારીખે એક્ઝામ પતે એ દિવસથી 22મી તારીખથી તમારે રોજ 2 કલાક અહીંયા હાજરી પુરાવવાની કયો ટાઈમ ઈશ્વર સાથે તમારે નક્કી કરી લેવાનું જે બચ્ચાઓને લખતા વાંચતા નથી ફાવતું એ તમારે પર્સનલી 3-4 જણાને બાજુમાં બેસીને લખતા વાંચતા શીખવાડવાનું છે વાર્તાની રીતે શીખવાડવાનું છે બોલતા શીખવાડવાનું છે બધું જ કરવાનું છે એ આખું એની આખી આપણે આપણી અલગ મિટિંગમાં બધી ડિસ્કશન કરશું તમારી એક્ઝામ પતેની રાહ જોઉં છું બરોબર છે પણ તમારી આરએસજીકી આવી મને આ 5 જણાથી નહીં ચાલે સોરી આ 5 જણાથી નહીં ચાલે આટલા વર્ષોથી આરે શિકારમાં તો ભણી રાખેલા છોકરા ગયા તો 5 જણાથી નહીં ચાલે તમારી ટીમને તમારે મોટી કરવી પડશે બરોબર છે બીજા 10 જણાને ભેગા કરો ડેડિકેટલી યોદ્ધાની જેમ તમને જ્યારે હું યુવા ટીમને યોદ્ધાઓ કહું છું તો તમારી યોદ્ધાની જેમ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવું પડશે અને એનો હરખ તમને પણ મળશે આ આ કોઈ પણ કાર્ય કરે ને એનું એન્ડ શું રિઝલ્ટ શું હોય બસ આનંદ પૈસા કમાવાનો ઘણાને આનંદ હોય પૈસા ભેગા કરવાનો ઘણાને આનંદ હોય આપણને આનંદ આપીને આનંદ મળે છે તમારે આનંદ આપીને આનંદ મેળવવાનો છે તો યુવા ટીમ પ્લીઝ એ બાબત માટે તમે તમારું બોન્ડિંગ બહુ જબરજસ્ત બનાવો તમારી ટીમને આખી જબરજસ્ત બનાવો આપણે સાથે મળીને આલોકાને એટલા આનંદિત કરીએ કે આલોકા કેમ એટલા આનંદમાં છે અને એવી કઈ શાળામાં જાય છે કે એટલા આનંદ થઈ રહે છે બીજા 10 જણા પૂછતા આવે આ શાળાને આપણે 3 વર્ષમાં ફરીથી ધમધમતી કરવાની 3 વર્ષનો ટાર્ગેટ આપું છું મારી જાતને હું આપું છું જ્યારે હું ટાર્ગેટ લઈને કામ કરીશ ત્યારે તમે પોતે પણ મારી સાથે જોડાયેલા બધા ટાર્ગેટ સાથે કામ કરશો બરોબર છે હું મારી જાતને પણ ટાર્ગેટ આપું છું કે મારે 3 વર્ષમાં કરવું છે જેમ મેં 25 BP ઊભા કરવાનો ટાર્ગેટ 5 વર્ષનો રાખ્યો છે કે આજે 5 વર્ષ પછી હું નહીં આવું તો પણ આ લોકો બધા જ બધું જ હેન્ડલ કરશે હું નહીં આવું તો ચાલશે 5 વર્ષમાં મારે એવા તૈયાર કરવા મેં મારી જાતને ટાર્ગેટ આપ્યો છે આપણે ટાર્ગેટ સાથે કામ કરશું ને હકીકતથી એના પરિણામ દેખાશે નહીં પરિણામ જોઈને આપણને આનંદ મળશે કે ચલો જીવનમાં કંઈક તો કર્યું આપણે જીવનમાં કંઈક તો કર્યું કે જે વર્ષોના વર્ષો સુધી પેઢીઓની પેઢીઓ સુધી એ આગળ ચાલે છે એવું કંઈક કામ કર્યું બરોબર છે પૈસા તો કમાશે બધા ઘણા બધા કમાય છે ને ઘણા બધા લોકરમાં રાખે છે ને વાપરતા નથી ને દાગીના લઈને મૂકી રહે છે કારણ કે ઇમિટેશન જ પહેરે લગ્નમાં તો સાચા દાગીના તો કોઈ પહેરતું જ નથી આજકાલ તો લોકરમાં રાખવા માટે કમાવવું છે આપણે જે અઢળક સામે મળી રહ્યું છે એને સ્વીકારીને આપણે શું કામ લોકરમાં રાખવા માટે કમાવવું બરોબર છે એટલે આપણી બેઝિક નીડ પૂરી કરીને આપણે આ વસ્તુમાં આગળ વધીએ આપણે અને પોતે પણ આનંદ મેળવીએ બીજાને પણ આપીએ શિક્ષકો સાથે તમારા તો ઓલરેડી સારા એવા વર્ષોથી 10 વર્ષ અહીંયા ભણો છો એટલે તમારા રેકો હશે બહુ સરસ તમારે જે જે શિક્ષકોની મદદ જોઈતી હોય એ શિક્ષકો સાથે પહેલેથી તમારે ટાઈપ કરીને એ રીતની મદદ લઈને બધું તૈયાર કરીને રાખજો આપણે વેકેશનમાં હકીકતી આ આખા કલ્યાણમાં આરએસજીકેઆર સંભળાવવું જોઈએ એવા આખું વેકેશન આપણે અહીંયા કાર્ય કરવાનું છે હું તમારા પર છોડું છું આ 5-5 જણાને આપણી ટીમ જ્યારે ઓનલાઈન મિટિંગ હોય ત્યારે 5-5 જણાને જોઈન કરજો એ જિમ્મેદારી દાર ઓકે.
બરોબર છે કે આપણે આપણે જે ડિસ્કશન કરીએ છીએ એ લોકો સુધી પહોંચતો છે. હવે બધા જ તમે બધા મને કીધું છે કે બધા જ કોમ્પિટિશનમાં પાર્ટ લેશો, હવે હું વેકેશનમાં રોજ એક કોમ્પિટિશન અહીંયા કરાવડાવીશ અને રોજ તમે મેં તમને શું કીધું કે લઈને જશો તો રોજ એ કોમ્પિટિશનના પ્રાઇઝ લઈને જશો તમે અહીંયાથી, બરોબર ને? કઈ લઈને જાઓ ને, શાળા પાસે તો તમે ભણવાનું પણ લઈ જાઓ છો, જ્ઞાન પણ લઈ જાઓ છો, આનંદ પણ લઈ જશો અને એના પણ લઈ જશો, તો બધું શાળા પાસેથી લઈને જ જવાનું તમારે, બરોબર ને? મજા આવશે ને? ચલો મજા કરો, આનંદ કરો, સારી રીતે ભણો.